नमस्ते विद्यार्थी मित्रों, श्री नवरूप शैक्षणिक संकुल डीमाणानी ऑनलाइन एजुकेशन यूट्यूब चैनल में आपनो स्वागत छे। આપણે ભૂગોળ વિષયની અંદર 11મો પાઠ જોઈ રહ્યા હતા, માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન। એમાં આપણે છે આટલા બધા વિષય અભ્યાસ કરી ચૂક્યા છે, જેમાં આંકડાકીય માહિતી એટલે કે ભૌગોલિક માહિતી, ત્યાર પછી માહિતીની જરૂરિયાત, ત્યાર પછી ત્રીજો મુદ્દો જોયો તો આપણે માહિતીની રજૂઆત, ચોથો મુદ્દો જોયો તો માહિતીના સ્ત્રોત અને પ્રકારો, અને છઠ્ઠો મુદ્દો જોયો તો માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ, અને આજે સાતમો મુદ્દો જોવાનો છે માહિતીનું વિશ્લેષણ। તમને ખબર છે તમારું કોઈ પણ એક્ઝામનું ફોર્મ ભરાતું હોય
एग्जाम में फॉर्म भरा क्यों किसने करवाना ताकि तुम्हारा फोटो अपलोड करवाना हो तुम्हारी सिग्नेचर अपलोड करवानी हो ऑनलाइन અને તમારી માર્કશીટ અને લીવ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું હોય હવે અપલોડ કરતી વખતે શું કરવાનું હોય કે તમારું જે જે ફોટો છે અથવા જે સિગ્નેચર છે તો જે માર્કશીટ અથવા લીવ સર્ટિફિકેટ છે તે તેમને તેમ બેઠા બેઠું સ્કેન કરીને અપલોડ થઈ શકતું નથી એને પહેલા સ્કેન કરવું પડે ત્યાર પછી જે સાઈઝ માંગી હોય ઓનલાઈન જે કેબીની જેટલા કેબીની સાઈઝ માંગી હોય એટલા કેબીની સાઈઝ છે એ પહેલા ફોટાની બનાવવી પડે એટલે કે ફોટાનું એડિટિંગ કરવું પડે એટલે કે ગુજરાતી માં કહી તો અને ભૂગોળની ભાષામાં કહી તો સંપાદન કરવું પડે સંપાદન કર્યા પછી ત્યાર પછી જે ફોટાની સાઈઝ રહેતી હોય એ ફોટાની સાઈઝનો ફોટો છે એ નેટની અંદર અપલોડ કરી શકાય એવી રીતના ભૂગોળની અંદર છે કોઈ પણ માહિતી ભેગી કરવી હોય એ માહિતી ભેગી કર્યા પછી તેની અંદર તમને લાગે કે આ માહિતી વધારાની છે ખોટી છે આ માહિતીની જરૂર નથી તો એ માહિતીને કાઢી નાખી અને જરૂરી લાગે તો એ માહિતીનો સંગ્રહ કરવામાં આવે બરોબર તો એ માહિતીની અંદર જે કે સુધારા વધારા કર્યા એને સંપાદન કહેવામાં આવે છે અને ત્યાર પછી આ સંપાદિત કરેલી માહિતીને છે એ જુદા જુદા આંકડાની અંદર અથવા જુદા જુદા વર્ગોની અંદર ઢાંચાની અંદર ઢાળવામાં આવે તો જે જુદા જુદા ઢાંચાની અંદર ઢાળવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવાય માહિતીનું વર્ગીકરણ કહેવાય કોઈ પણ માહિતી તમે સંપાદિત કરી અને સંપાદિત કરેલી માહિતીને તમે વર્ગીકૃત કરો બરોબર વર્ગીકૃત કરો જુદા જુદા ઢાંચાની અંદર સારણીકરણ દ્વારા કરો ત્યાર પછી મેપ દ્વારા કરો નકશા દ્વારા કોઈ પણ વસ્તુ દ્વારા કરો બરોબર તો છે તેને તે માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે અને વર્ગીકૃત કરેલી માહિતીને તમે પછી કોઈ પણ સંસ્થા સામે સમાચાર પત્રોમાં કે કોઈ પણ વ્યક્તિ સામે કે કોઈ પણ વિદ્યાર્થી સામે પ્રસ્તુત કરો તો તેને માહિતીનું પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે અને પ્રસ્તુતિકરણ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ભૂગોળની અંદર ઉપયોગ થાય છે જેની અંદર નકશા હોય સારણીકરણ હોય આલેખ હોય કે આંકડાકીય પદ્ધતિ હોય બરોબર કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ છે એ માહિતીનું પ્રસ્તુતિકરણ કરવા માટે થાય છે તો આપણે જોઈએ ચોપડીની ભાષામાં માહિતીનું વિશ્લેષણ તો માહિતીનું વિશ્લેષણ છે એ બે રીતે થાય કે માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વર્ગીકરણ જોઈએ આપણે એકત્ર કરવામાં આવેલી આંકડાકીય માહિતીનું વિશ્લેષણ બે તબક્કામાં કરવામાં આવે છે એક તો માહિતીનું એકત્રીકરણ અને બીજું છે માહિતીનું વર્ગીકરણ માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતીને ભેગી કરવી એકઠી કરવી કોઈ પણ જગ્યાએ તમે માહિતી લેવા જાઓ તો માહિતીને મેળવીને ત્યાર પછી તમે લખાણ કરો બધી માહિતીને એક સાથે લખો એટલે તમે એકઠી કરો અને સંગ્રહ કરો એટલે માહિતીનું એકત્રીકરણ જેને ઇંગ્લિશ અંદર કહેવામાં આવે છે કલેક્શન ઓફ ડેટા ડેટા એટલે કે માહિતીનું કલેક્શન ભેગું કરવું ત્યાર પછી માહિતીનું વર્ગીકરણ માહિતીનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ ડેટા વર્ગીકરણ વર્ગીકરણ આવે તમારે ગણિતની અંદર વર્ગીકરણનો ટોપિક આવે બરોબર એક યુનિટ હોય તો જેને ઇંગ્લિશની અંદર શું કહેવાય ક્લાસિફિકેશન ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકૃત કરવું અલગ અલગ ઢાંચામાં એને ઢાળવું બરોબર એ એમાં તમે સારણીકરણનો ઉપયોગ કરો તો પણ ભલે આલેખનો ઉપયોગ કરો તો પણ ભલે નકશાનો ઉપયોગ કરો તો પણ ભલે અને મધ્યવર્તી સ્થિતિના માપદંડનો ઉપયોગ કરો તો પણ ભલે એને જુદા જુદા ઢાંચાની અંદર ઢાળવામાં આવે તો એને વર્ગીકરણ કહેવામાં આવે છે એટલે કે માહિતીનું વર્ગીકરણ જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ક્લાસિફિકેશન ઓફ ડેટા જ્યારે આંકડાકીય માહિતી એકત્ર કરવામાં આવતી હોય ત્યારે તેને સંબંધિત વિગતો ખૂબ જ ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ કોઈ પણ માહિતી તમે ભેગી કરો તો માહિતીની વિગતો નોંધતા હોય ત્યારે બધી જ માહિતીની વિગતો છે એ ચોકસાઈપૂર્વક અને તટસ્થ હોવી જોઈએ બરોબર એટલે કોઈ પણ વિગતો છે ચોકસાઈપૂર્વક નોંધવી જોઈએ અપૂરતી તેમજ અધૂરી માહિતી ની નોંધ સાચું પરિણામ આપતી નથી તેવી માહિતી ને લીધે ભૌગોલિક અભ્યાસક્રમના તારણો પણ ખોટા આવે છે તમે અધૂરી માહિતી લાવો હોય અથવા તમારી અંદર ખોટી માહિતી હોય ત્યાર પછી ખોટી અથવા અધૂરી માહિતી ના આધારે કોઈ પણ અભ્યાસક્રમ તારણ કાઢવામાં આવે તો ભૌગોલિક અભ્યાસો તે ખોટા આવે છે માહિતી તથા આંકડા સાચા હોય તે ઘણું મહત્વનું છે કારણ કે કોઈ પણ માહિતી તમે ખોટી ભેગી કરો તો અધૂરી માહિતી લાવો અને ત્યાર પછી તેનો અભ્યાસ કરો તો તેના લીધે પરિણામ કેવું આવે ખોટું આવે અને અભ્યાસની અંદર છે એ પરિણામો ખોટા સાબિત થાય છે એટલા માટે માહિતી તમે કોઈ પણ મેળવો માહિતી કોઈ પણ એકત્રિત કરો એ માહિતી છે એ સાચી હોવી જરૂરી છે તે માહિતી આંકડા છે સાચા હોવા જરૂરી છે એકત્ર કરવામાં આવેલ માહિતી પ્રદ આંકડાને ત્યાર પછી સંપાદન કરવાનું હોય તમે કોઈ પણ માહિતી ભેગી કરો એ માહિતી એકત્ર કરતો એકત્ર કરેલી માહિતી છે ત્યાર પછી સંપાદન કરવામાં આવે સંપાદન એટલે શું જોઈએ એવું બને કે આંકડાકીય માહિતી એકત્ર કરતી વખતે ઘણી રીતો નોંધવામાં આવે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે માહિતી મેળવતા હોય તો માહિતી મેળવતી વખતે
ઘણી બધી વિગતો તો નોંધી હોય બરોબર જરૂરી ન હોય એ વિગતો પણ નોંધી હોય તો તે વિગત ઘણી બધી વિગતો નોંધેલી હોય છે પણ પાછળથી એમ જણાય કે તેમાંથી કેટલીક માહિતી જરૂર નથી તો માહિતી બે કરી પ્રત્યક્ષ પરોક્ષ રીતે પ્રશ્નની પાછળથી વાચન કર્યા પછી તમને એવું લાગ્યું કે આમાંથી ઘણી બધી માહિતી એવી છે જે મારા માટે જરૂરી નથી આવી માહિતીને રદ કરવામાં આવે છે અને એકત્ર કરેલી માહિતીમાંથી જરૂર લાગે તેવી માહિતી જાળવી રાખવામાં આવે છે વિવિધ માહિતીઓ છે એને એકત્ર કરવામાં આવે અને ત્યાર પછી તમને જરૂરી લાગે તેવી માહિતી છે એને તમે રાખો તો આવી માહિતી જે છે જેમ જરૂરી લાગે તેવી માહિતીનો જે સંગ્રહ કરો તેને શું કહેવામાં આવે સંપાદન કહેવામાં આવે છે આવી માહિતી એટલે કે જે વધારાની માહિતી છે તેને રદ કરવામાં આવે અને એકત્ર કરેલી માહિતીમાંથી જરૂરી લાગે તેવી માહિતી જાળવી રાખવામાં આવે છે આ પ્રક્રિયાને સંપાદન કહેવામાં આવે છે તમે જે કઈ માહિતી મેળવી એ માહિતી તમે પ્રત્યક્ષ રીતે મેળવ્યો કે પરોક્ષ રીતે મળ્યો ત્યારે તમને જે કઈ માહિતી મળી એ બધી માહિતી તમે તમારી નોંધ પોતાની અંદર નોંધી લીધી હોય પછી તમે તેનું વાંચન કરી લો અને વાંચન કર્યા પછી તમને એમ લાગે કે આમ આમાંથી એટલી માહિતી છે વધારાની છે મારા માટે જરૂરી નથી અથવા તો આ અભ્યાસ માટે આ માહિતી જરૂરી નથી તો વધારાની માહિતી જે વધારાની માહિતી છે એને કાઢી નાખવામાં આવે અને જરૂરી લાગે તે માહિતીનો સંગ્રહ કરવામાં આવે તો સંગ્રહ કરેલી જે કઈ જરૂરી માહિતી જે સંગ્રહ કરેલી છે તે માહિતીને અથવા તે પ્રક્રિયાને છે સંપાદન કહેવામાં આવે છે એટલે કે આવી માહિતી રદ કરવામાં આવશે અને એકત્ર કરેલી માહિતીમાંથી જરૂરી લાગે તેવી માહિતી જાળવી રાખવામાં આવશે આ પ્રક્રિયાને સંપાદન કહે છે તમને જરૂરી લાગે તેવી માહિતી તમે જાળવી રાખો તો એ માહિતી જરૂરી છે એ જાળવી રાખવાની જે પ્રક્રિયા છે તેને સંપાદન કહેવામાં આવે છે સંપાદિત માહિતીનું કદ ઘટાડી શકાય છે અને તેનું માળખું સુગ્રથિત બનાવી શકાય છે તમે સંપાદનથી શું શકાય શું કરી શકાય તો સંપાદનથી શું થાય તમે કોઈ પણ માહિતીનું કલેક્શન કર્યું હતું તો કોઈ પણ માહિતી એકઠી કરી કોઈ પણ માહિતીનું એકત્રીકરણ કર્યું બરોબર તો એકત્ર કરેલી માહિતીનું સંપાદન કરવાથી શું થાય કે તમને જરૂર હોય એવી માહિતી તમે રાખો વધારાની માહિતી તમે કાઢી નાખો એટલે માહિતીનું સંપાદન કરવાથી કોઈ પણ માહિતીની છે કદ ઘટાડી શકાય છે ત્યાર પછી સંપાદિત કરેલા આંકડાને આંકડાકીય માહિતીને જુદા જુદા ઢાંચામાં ગોઠવવામાં આવે છે જેને વર્ગીકરણ કહેવામાં આવે છે તો સંપાદન કરેલી જે કઈ માહિતી છે બરોબર વધારાની માહિતી તમે જે માહિતી એકત્ર કરી એમાંથી વધારાની માહિતી કાઢી નાખી અને જે જરૂરી લાગી તે માહિતી તમે રાખી તો જરૂરી લાગે તે માહિતીને રાખવાની જે પ્રક્રિયા છે તે સંપાદન કહેવાય હવે સંપાદન કરેલી માહિતી છે ને જુદા જુદા ઢાંચાને ઢાળવામાં આવે તો જુદા જુદા ઢાંચાને ઢાળવાની જે કઈ પ્રક્રિયા છે માહિતીની સંપાદન કરેલી માહિતીને જુદા જુદા ઢાંચાની જે ઢાળવાની જે કઈ પ્રક્રિયા છે તેને ભૂગોળની ભાષામાં છે વર્ગીકરણ કહેવામાં આવે છે એટલે કે માહિતીનું વર્ગીકરણ કહેવાય છે અને તમે તારણીકરણ ટાળી શકો જુદા જુદા નકશાની અંદર પણ દર્શાવી શકો બરોબર તો શું કહેવાય માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે હવે માહિતીના વર્ગીકરણ કરતી વખતે માહિતીનો સમયગાળો તેની પ્રાદેશિકતા ગુણવત્તા અને વ્યાપકતા વગેરે મુદ્દાને ધ્યાનમાં લેવા પડે છે તમે કોઈ પણ માહિતી વર્ગીકરણ કરો ક્યાં ક્યાં મુદ્દાને ધ્યાનમાં લેવા પડે તો વ્યક્તિની વ્યાપકતા માહિતીની વ્યાપકતા ત્યાર પછી તેની પ્રાદેશિકતા ગુણવત્તા અને માહિતીનો સમયગાળો કોઈ પણ માહિતીનું તમે વર્ગીકરણ કરો ત્યારે માહિતીના વર્ગીકરણ કરતી વખતે અથવા માહિતીનું અથવા ડેટાનું છે વર્ગીકરણ કરતી વખતે છે આટલા મુદ્દાને ધ્યાનમાં રાખવા પડે ક્યાં ક્યાં મુદ્દા તો કે તો એની વ્યાપકતા તો જે માહિતી વર્ગીકરણ કરો છો એ માહિતીના વર્ગીકરણની વ્યાપકતા ત્યાર પછી તેની પ્રાદેશિકતા ત્યાર પછી તેની ગુણવત્તા માહિતીની ગુણવત્તા ત્યાર પછી માહિતીનો સમયગાળો માહિતી છે ક્યાં સમયગાળા દરમિયાન મેળવે તો માહિતીનો સમયગાળો આટલા મુદ્દા છે એ માહિતીનું વર્ગીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા પડે છે વર્ગીકૃત માહિતીને તે પછી તેના અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે કોઈ પણ માહિતીનું સંપાદન કર્યું સંપાદન કર્યા પછી માહિતીનું વર્ગીકરણ કર્યું અને વર્ગીકરણ કર્યા પછી તેના અંતિમ સ્વરૂપમાં છે એ રજૂ કરવામાં આવે તો અંતિમ સ્વરૂપમાં જે માહિતી રજૂ કરવામાં આવે તેને માહિતીનું પ્રસ્તુતિકરણ કહે છે તેને ઇંગ્લિશની અંદર કહેવાય ડેટા પ્રેઝન્ટેશન પ્રેઝન્ટેશન એટલે કેમ કોઈ પણ વસ્તુને રજૂ કર્યું પ્રેઝન્ટેશન એટલે કોઈ પણ વસ્તુને રજૂ કર્યું કોઈ કિસ્સામાં રજૂ કર્યું તેને પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે
અને તો માહિતીનું પ્રસ્તુતિકરણ કરો છો એટલે તેને ડેટા પ્રેઝન્ટેશન કહેવામાં આવે છે. વર્ગીકૃત માહિતીને તે પછી તેના અંતિમ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે તેને માહિતીનું પ્રસ્તુતિકરણ એટલે કે ડેટા પ્રેઝન્ટેશન કહે છે. માહિતીને પ્રસ્તુત કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના નકશા પણ તૈયાર કરી શકાય છે તેમજ કેટલીક આંકડાકીય પદ્ધતિઓ એટલે કે સ્ટેટિસ્ટિકલ મેથડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તમે કોઈ પણ માહિતીનું છે એ વર્ગીકરણ કર્યું અને વર્ગીકરણ કર્યા પછી તેને અંતિમ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને માહિતીનું પ્રસ્તુતિકરણ કહેવામાં આવે છે. અને માહિતીનું પ્રસ્તુતિકરણ છે એ ઘણી ઘણી રીતે થાય છે કે એક નકશા દ્વારા થઈ શકે, સારણીકરણ દ્વારા થઈ શકે, આંકડાકીય પદ્ધતિ દ્વારા થઈ શકે અને આલેખ દ્વારા છે એ માહિતીનું પ્રસ્તુતિકરણ થઈ શકે છે. ફરી એક વખત સમજાવજો, અહીં ધ્યાન રાખજો. માહિતીનું વિશ્લેષણ છે બે રીતે કરવામાં આવે. કઈ કઈ રીતે? તો કે એક તો માહિતીનું એકત્રીકરણ અને ત્યાર પછી માહિતીનું વર્ગીકરણ. માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વર્ગીકરણ. આ માહિતીનું એકત્રીકરણને કલેક્શન ઓફ ડેટા કહેવાય અને માહિતીના વર્ગીકરણને ક્લાસિફિકેશન ઓફ ડેટા કહેવાય. કલેક્શન એટલે કે એકઠું કરવું અને ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકૃત કરવું. લગભગ આની અંદર વર્ગીકૃત કરવું જેને ઇંગ્લિશની અંદર ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. હવે જ્યારે માહિતીનું તમે એકત્રીકરણ કરો, કોઈ પણ માહિતી છે અભ્યાસી સંશોધક છે, કોઈ પણ વિષય પોતાનો કોઈ પણ વિષય હોય એ વિષયને અનુરૂપ કોઈ પણ માહિતી મેળવતો હોય ત્યારે માહિતીના એકત્રીકરણ કરતી વખતે તે જે માહિતી મેળવે છે તે માહિતીના આંકડા છે ચોક્કસ અથવા તો સ્પષ્ટ હોવા જરૂરી છે. અધૂરી માહિતી અથવા તો અસ્પષ્ટ આંકડા હોય તો તેના આધારે જે અભ્યાસ કરવામાં આવે અને અભ્યાસ કરીને જે તારણ કાઢવામાં આવે તારણ ખોટું સાબિત થાય છે. એટલા માટે માહિતી મેળવતી વખતે તેના આંકડા કેવા હોવા જોઈએ? સ્પષ્ટ અથવા તો પૂરા હોવા જોઈએ. હવે મેળવેલ માહિતીનું ત્યાં પણ સંપાદન કરવામાં આવશે. તમે કોઈ કોઈ પણ માહિતી મેળવે તે માહિતીનું સંપાદન એટલે કે એડિટિંગ કરવામાં આવશે. હવે એડિટિંગ અને સંપાદન એટલે શું? કે તમે કોઈ પણ માહિતી મેળવો, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે માહિતી મેળવવા ગયા હોય તો તમે પરોક્ષ રીતે માહિતી મેળવી, પ્રત્યક્ષ રીતે માહિતી મેળવી તો તમે રૂબરૂ ગયા હોય. પરોક્ષ રીતે માહિતી મેળવે તો કેવી રીતે મેળવી હોય? તો કે તાર દ્વારા, ટપાલ દ્વારા, ઇમેલ દ્વારા અથવા તો કોઈ પણ સંસ્થાના લખાણ હોય, સંગ્રહ હોય, તેનો ઉપયોગ કરીને તમે તમારા સંશોધન માટે કાઢી નાખો છો. તમે સંગ્રહ કરેલી માહિતીમાંથી વધારાની માહિતી તમે કાઢી નાખો છો અને જરૂરી હોય તેટલી જ માહિતી રાખો છો. તો જરૂરી હોય તેટલી જ માહિતી રાખવાની જે પ્રક્રિયા છે તેને સંપાદન કહેવામાં આવે છે. એટલે કે તેને ઇંગ્લિશની અંદર એડિટિંગ કહેવાય અને ગૂગલની ભાષામાં સંપાદન કહેવામાં આવે છે. મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારો ફોટો, સિગ્નેચર, માર્કશીટ અથવા લિંક સર્ટી અપલોડ કરવું હોય તો એમનામ બેઠે બેઠું સ્કેન કરીને સેપરેટ થઈ શકતું નથી. પહેલાં શું કરવું પડે? ફોટાને સ્કેન કરવો પડે, ત્યાર પછી તેને એડિટિંગ કરવું પડે. એડિટિંગ એટલે કે તમારે સુધારો વધારો કરવો પડે, તેની સાઇઝ છે એને એની અંદર સુધારો વધારો કરવો પડે. કેટલા એમબીનો ફોટો, કેટલા એમબીનો ફોટો રાખશો તો ઓનલાઈન અંદર તમે અપલોડ કરી શકશો એટલે કે ફેટાવી શકશો, બરોબર? તો આપણે ફોટાનું શું કર્યું? એડિટિંગ કર્યું, સંપાદન કર્યું. એ રીતના માહિતીનું જે સંપાદન કરવાનું હોય છે અથવા જરૂરી લાગે તેવી માહિતી છે એ એનો સંગ્રહ કરવાનો હોય છે. તો જરૂરી લાગે તે માહિતીનો જે સંગ્રહ કરવાની પ્રક્રિયા છે તેને ભૂગોળની ભાષામાં સમાંતર સંપાદન અને ઇંગ્લિશની અંદર જેને એડિટિંગ કહેવામાં આવે છે. હવે એડિટિંગ કરેલી માહિતી, સંપાદિત કરેલી માહિતી છે તેને વિવિધ ઢાંચાની અંદર ઢાળવામાં આવે, વિવિધ ઢાંચાની અંદર ઢાળવામાં આવે તો તેને વર્ગીકૃત કરવામાં આવે. હવે વિવિધ ઢાંચાની અંદર જે સંપાદિત કરેલી માહિતી છે એને વર્ગીકૃત કરવામાં આવે, તેને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. તમે ભેગી કરેલી માહિતી એમાંથી તમને નોકી લાગે એ માહિતી તમે કાઢી નાખી, એટલે કે જરૂર નથી તે માહિતી કાઢી નાખી અને જરૂરી લાગે તે માહિતીનો તમે સંગ્રહ કરો. તો તમારી જરૂરી લાગે તે માહિતીના સંગ્રહની પ્રક્રિયાને સંપાદન કહેવાય અને સંપાદન કરેલી માહિતીને તમે જુદા જુદા ઢાંચાની અંદર વર્ગીકૃત કરો તો તેને માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી વર્ગીકૃત કરેલી માહિતીને છે તમે અંતિમ સ્વરૂપમાં રજૂ કરો. કોઈની સામે રજૂ કરો, લેખ દ્વારા, પુસ્તકો દ્વારા, સમાચાર પત્રો દ્વારા કે કોઈ પણ ઇન્ટરનેટના માધ્યમથી તમે એ માહિતીને પ્રસ્તુત કરો તો તેને માહિતીનું પ્રસ્તુતિકરણ કહેવામાં આવે છે. માહિતીનું પ્રસ્તુતિકરણ છે વિવિધ રીતે થતું હોય, બરોબર? નકશાઓ દ્વારા થતું હોય,
આલેખ દ્વારા થતું હોય, સારણીકરણ દ્વારા થતું હોય અને આંકડાકીય પદ્ધતિ દ્વારા, તેની અંદર મધ્યક, મધ્યસ્થ કે બહુલક કોઈ પણ દ્વારા છે તમે માહિતીનું પ્રસ્તુતિકરણ કરી શકો છો. તો આ તો આપણું માહિતીનું વિશ્લેષણ, જેની અંદર બે મુદ્દાઓનો સમાવેશ થાય, માહિતીનું એકત્રીકરણ અને માહિતીનું વર્ગીકરણ. હવે આપણે જોઈએ સારણીકરણ વિશે.